સ્વાગત છે. સૌથી પહેલા તો રુઝાન બહેન અને સોનલ બહેન સ્ટુડિયોમાં. રુઝાન બહેન, આપની પાસેથી જાણવા માંગે છું કે આજે આખી આ પ્રકારની ઘટનાઓ બને છે, જે તે વ્યક્તિ, જે મહિલાઓ છે, તે કેવી રીતે સમજી શકે કે ક્યાં સ્પાય કેમેરો છે, ક્યાં હિડન કેમેરા છે? સૌથી પહેલા તો આ જે ઘટના બની છે, આવી બીજી ઘણી ઘટનાઓ બની ગઈ છે. વચ્ચે આપણા જે મિનિસ્ટર હતા તૃપ્તિબેન, અરે સ્મૃતિબેન ઈરાની, એમને બી પકડ્યું હતું. એ મોલમાં હતું, જ્યાં મોલમાં ડ્રેસિંગ રૂમ ના હોય આપણે કપડાં ચેન્જ કરીને ચેક કરવા જઈએ, એમાં હતું. હવે જેમ તમે બરોબર કીધું, એક તો આ રીત છે, અગર મિરર હોય તો મિરર પોઈન્ટ ઓફ વ્યૂથી. બીજું એવું કહે છે કે જ્યારે તમે રૂમ અંધારું કરી દો ને તમારો મોબાઈલનો કેમેરા ઓન કરી દો, તો અગર ક્યાંકથી તમને રેડ લાઇટ ફ્લેશ થતી દેખાય, દેટ મીન્સ રેડ લાઇટ ફ્લેશિંગ મીન્સ કે હવે પણ હવે નવી ટેકનોલોજી આવી છે એટલે થતી નથી, પણ જસ્ટ તો એક તમારા માઇન્ડમાં મૂકો કે ફ્લેશ થઈ દેખાય. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પણ કે ઘણી વાર ગમલામાં, કારણ કે એક વચ્ચે એક હોટલમાં બી આવું થયું હતું, અને હોટલમાં એવું હતું કે આમ ગમલો હતો અને ગમલામાં એટલે આર્ટિફિશિયલ ફ્લાવર્સ હતા, પણ કોઈને ખબર ના પડે ને અંદર કેમેરા પડ્યો હતો. એટલે અલ્ટિમેટલી યસ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આ તો તમે સિમ્પલ વેઝ બતાવ્યા છે, પણ અલ્ટિમેટલી અગર આવી રીતે એકદમ સ્માર્ટલી કામ કર્યું, અગર સ્ટિંગ ઓપરેશન હોય તો એમાં તો પછી પેનમાં આવે છે ને બટનમાં આવે છે ને બધા આવે છે. એટલે હવે એ તો આપણે અત્યારે એમાં ડિસ્કસ ના કરીએ, કારણ કે ઇટ ઇઝ એવરીવેર નાઉ. બોપિનમાં આવે છે, બુટ્ટીમાં આવે છે, તો તમે શોધો એટલી જગ્યાએ સ્પાય કેમેરા ઉભા થઈ ગયા છે. પણ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે જ્યારે આપણને ખબર પડી જાય છે અને જ્યારે આપણે એના પર શું સ્ટેપ્સ લઈએ, જેમાં દીકરીઓએ પોલીસમાં કમ્પ્લેન કરી અને આપણે એમાં પોલીસ આઈ એમ શ્યોર કંઈ કલમો લાગશે, બેન કહેશે કંઈ કંઈ કલમો લાગે છે, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે બહેનો આના માટે એક તો કમ્પ્લેન કરે, બીજું સાચવેત માટે તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે નોર્મલી હવે અમારે એવું કહેવું છે કે યસ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે જ્યારે આપણે કોઈ હોટલમાં યા ત્યાં જઈએ ત્યારે આપણે એક્સ્ટ્રા કેરફુલ રહીને જ્યારે કપડાં બદલતા હોઈએ ત્યારે લેટ અસ સે કે નોર્મલી આઈ એમ લિટલ બિટ એક્ઝાજરેટિંગ બટ આઈ વોન્ટ કે લોકોના માઇન્ડમાં એ થાય કે અગર થોડું પેલું સસ્તું પસ્તું હોટલ હોય તો બટ નેચરલ છે કે તમે બને તો અંધારું કરી અને તમારા કપડાં બદલો. એટલે આઈ એમ નામ શ્યોર ડાર્ક એ નહીં થઈ જાય, બ્લેકઆઉટ નહીં કરી શકો તમે, પણ થોડું અંધારું કરીને કરો, તાકી યુ નો એટલીસ્ટ યુ કેન સી કે સામેવાળા, જે બી અગર સ્પાય કેમેરા હોય તો બી એટલી ક્લેરિટી ના આવે. આ જે એક નાની ટીપ હતી, આઈ નો કે એટલી પ્રેક્ટિકલ નથી, બટ એટલીસ્ટ ઇટ કેન હેલ્પ યુ સમવે. So these were some few tips which I wanted to give. ચોક્કસ. જે રીતે રુઝાન બહેને વાત કરી કે આ પ્રકારે કાયદાકીય જે કાર્યવાહી છે, સૌ